વેલકમ ટુ ધ એજ્યુકેશન એકેડેમી આજે આપણે બીકોમ સેમેસ્ટર વનના ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગના નવા પ્રકરણ ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણના એકમની શરૂઆત કરીશું આ વિડીયોમાં આજે આપણે આ પ્રકારના અર્થ શું થાય છે તમારે દાખલાની ગણતરી માટે કયા પ્રકારના ખાતાઓ તૈયાર કરવાના હોય છે તેની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે આ ઉપરાંત દાખલા માટે બીજી અન્ય ગણતરીઓ પણ કઈ રીતે કરવામાં આવે છે તે અંગેનો અભ્યાસ કરીશું તો આપણે વિડીયોની શરૂઆત કરીએ પ્રથમ આપણે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ તેનો અર્થ શું થાય છે તે જોઈએ તો જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન કરી તેનો ધંધો કોઈ કંપની ખરીદી લે અથવા ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કરવામાં આવે તો તેને ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે ભાગીદારી પેઢીનું વેચાણ કહેવામાં આવે છે અહીં શું છે કે એક જૂની કંપની હોય છે એક જૂની પેઢી હોય છે આ પેઢી અન્ય કોઈ કંપનીને વેચી દેવામાં આવે છે અથવા તે પેઢીના સ્થાને હવે કોઈ કંપની તરીકે તે કાર્ય કરશે તેનો અર્થ એ થયો કે જે જૂની પેઢી હતી તે જૂની પેઢીનું વિસર્જન થશે અને વિસર્જન બાદ તે કોઈ કંપનીને ક્યાં તો વેચી દેવામાં આવશે એટલે કે કોઈક નવી કંપની તેને ખરીદી લેશે અથવા તે જૂની પેઢી હવે નવી કંપની સ્વરૂપે કાર્ય કરશે પરંતુ સામાન્ય રીતે આ પ્રકરણમાં તમે જેટલા પણ દાખલા ગણશો તે ભાગીદારી પેઢીનું કોઈ કંપનીને વેચાણ હશે તેના જ દાખલા અસ્તિત્વમાં આવે છે તેના જ દાખલા પણ પરીક્ષામાં પૂછાય છે કંપનીમાં રૂપાંતરણ કરવાના અંગેના દાખલા પરીક્ષામાં આવતા નથી આથી તમારે માત્ર ભાગીદારી પેઢીનું કોઈ કંપનીને વેચાણ અથવા ભાગીદારી પેઢીની ખરીદી અંગેના જ દાખલા ગણવાના છે હવે તમે જાણો છો કે જ્યારે આપણે કોઈપણ વસ્તુ ખરીદીએ અથવા તેનું વેચાણ કરીએ તો આપણને અમુક કિંમત ચૂકવવી પડે છે અથવા અમુક કિંમત મળે છે તો જ્યારે ભાગીદારી પેઢીને કોઈ કંપની ખરીદી લે છે ત્યારે તે કંપનીએ પણ ભાગીદારી પેઢીને અમુક રકમ ચૂકવવી પડે છે જેને આપણે ખરીદ કિંમત તરીકે ઓળખીએ છીએ તો દાખલાની ગણતરીની શરૂઆત હંમેશા ખરીદ કિંમતની ગણતરીથી જ કરવાની છે અને તે ગણતરી એકદમ સરળ છે તમારે વધારે કોઈ કોમ્પ્લિકેશન આવતા નથી પ્રથમ આપણે જોઈએ કે ખરીદ કિંમત શું છે તો ખરીદ કિંમત એટલે કે નવી કંપની જે ભાગીદારી પેઢીને પોતાનામાં ખરીદી લે છે અથવા જે ખરીદી લે છે તો તેના અવેજમાં નવી કંપની અમુક રકમ ઇક્વિટી શેર્સ સ્વરૂપે પ્રેફરન્સ શેર્સ સ્વરૂપે ડિબેન્ચર્સ સ્વરૂપે કે રોકડ સ્વરૂપે જૂની ભાગીદારી પેઢીને આપશે જેટલી રકમ આપે છે તેને આપણે ખરીદ કિંમત તરીકે ઓળખીએ છીએ હવે ખરીદ કિંમત કઈ રીતે ગણવામાં આવે છે તે જોઈએ તો સામાન્ય રીતે ખરીદ કિંમત ગણવા માટેની બે પદ્ધતિ છે જેમાંથી પ્રથમ પદ્ધતિ છે ચોખ્ખી મિલકતની પદ્ધતિ તમારે ઓલમોસ્ટ નેવું ટકા દાખલા ચોખ્ખી મિલકતની પદ્ધતિના જ હોય છે અને પરીક્ષામાં પણ મોસ્ટ ઓફ ટાઈમ ચોખ્ખી મિલકતની પદ્ધતિના જ દાખલા પૂછાય છે આથી આ પદ્ધતિ તમારે તૈયાર કરી રાખવાની હવે આપણે જોઈએ કે ચોખ્ખી મિલકતની પદ્ધતિ પ્રમાણે ખરીદ કિંમત કઈ રીતે શોધવામાં આવે છે તે પહેલાં ચોખ્ખી મિલકતની પદ્ધતિનો તમારે ઉપયોગ ક્યારે કરવાનો છે તે જોઈ લઈએ તો જ્યારે તમને દાખલામાં બાકીની રકમ શબ્દનો ઉપયોગ કર્યો હોય તો ચોખ્ખી મિલકતની પદ્ધતિનો ઉપયોગ કરવો બાકીની રકમ શબ્દ એટલે કે બાકીની રકમના શેર બાકીની રકમના ડિબેન્ચર અથવા બાકીની રકમના ડિબેન્ચર તો આ રીતે કોઈપણ પ્રકારના શબ્દનો ઉપયોગ કર્યો હોય કે જેની શરૂઆતમાં બાકીની રકમ હોય અથવા વાક્યના અંતે બાકીની રકમ હોય તો તમારે ચોખ્ખી મિલકતની પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે તો આ થઈ ગઈ કે આ પદ્ધતિ ક્યારે ઉપયોગમાં આવે છે તે હવે આ પદ્ધતિ પ્રમાણે આપણને ખરીદ કિંમત કઈ રીતે મળશે તો તે માટેનું પણ એક સૂત્ર છે કે ખરીદ કિંમત અથવા ચોખ્ખી મિલકતો બરાબર લઈ લીધેલ મિલકતો માઇનસ લઈ લીધેલ દેવા અહીં ધ્યાનથી જુઓ અહીં લખ્યું છે લઈ લીધેલ મિલકતો નહીં કે કુલ મિલકતો લઈ લીધેલ મિલકતો તેનો અર્થે એ થાય કે નવી કંપની જૂની ભાગીદારી પેઢીની જેટલી મિલકતો લઈ લે છે અથવા જેટલા દેવા લઈ લે છે તે બંનેની વિગતને જ ધ્યાનમાં લેવાની છે જે વિગત એટલે કે જે મિલકતો અથવા જે દેવા નવી કંપની લેતી નથી તે મિલકત કે તે દેવા આપણે અહીં ચોખ્ખી મિલકત અથવા ખરીદ કિંમત શોધવા માટે ધ્યાનમાં લેવાના નથી આ જ્યારે તમે દાખલાની ગણતરી કરશો તો તમને પ્રેક્ટિકલી સરળતાથી સમજ પડી જશે તો આ એક પ્રથમ પદ્ધતિ થઈ ત્યારબાદ બીજી પદ્ધતિ છે જેને અવેજ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે અવેજ પદ્ધતિ શું છે કે ખરીદ કિંમત પે તે આપવાના ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર કે રોકડ અંગે બધી જ માહિતી આપેલ હોય ત્યારે હવે જ પદ્ધતિ મુજબ ખરીદ કિંમત શોધવામાં આવે છે એટલે કે દાખલામાં જ્યારે તમને ખરીદ કિંમત પેટે આપવાની જેટલી વિગતો હોય છે ઇક્વિટી શેર હોઈ શકે તેની ચોક્કસ સંખ્યા હોય પ્રેફરન્સ શેર હોઈ શકે તેની પણ ચોક્કસ રકમ આપવામાં આવે ડિબેન્ચર હોય તેની પણ ચોક્કસ રકમ આપવામાં આવે અને જે રોકડ પેટે આપણે ચૂકવણી કરીએ છીએ તો તે રોકડની પણ ચોક્કસ રકમ સ્પષ્ટ રકમ દરેક વિગતને આપવામાં આવે તો તમારે હવે જ પદ્ધતિ પ્રમાણે દાખલાની ગણતરી કરવાની છે અહીં બંને પદ્ધતિ તમારા માટે યુઝફુલ છે ચોખ્ખી મિલકતની પદ્ધતિ તેમ જે લોંગ ક્વેશ્ચન હોય છે ચૌદ માર્ક્સના ક્વેશ્ચન તેના માટે ઉપયોગી છે અને અવેજ પદ્ધતિ એ શોર્ટ ક્વેશ્ચન માટે ઉપયોગી છે કારણ કે દર વર્ષે અવેજ પદ્ધતિનું એક શોર્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે તેમાં માત્ર તમારે અવેજ પદ્ધતિ મુજબ ખરીદ કિંમત શોધવાની નથી આ ઉપરાંત પણ બીજી મૂડી અનામત કે પાઘડીની ગણતરી કરવાની હોય છે તો તેના માટે પણ સૂત્રો છે જેમાંથી આપણે પ્રથમ સૂત્ર જોઈએ મૂડી અનામત તો મૂડી અનામત શું છે તો મૂડી અનામત બરાબર ચોખ્ખી મિલકતો માઇનસ ખરીદ કિંમત એટલે કે જ્યારે ચોખ્ખી મિલકતો વધુ હોય અને ખરીદ કિંમત ઓછી હોય તો તમારે મૂડી અનામતની ગણતરી કરવાની સામાન્ય રીતે આ માહિતી માત્ર શોર્ટ ક્વેશ્ચન માટે જ ઉપયોગમાં લેવા છે લોંગ ક્વેશ્ચન માટે આ પ્રકારની મૂડી અનામત અથવા પાઘડી શોધવામાં આવતી નથી પાઘડી શોધવામાં આવે છે પરંતુ તે અલગ પ્રકારની પાઘડી હોય છે આ મુજબ પાઘડી ગણાવવામાં આવતી નથી તો ત્યારબાદ છે મૂડી અનામત બાદ પાઘડી જેનું સૂત્ર છે કે પાઘડી બરાબર ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકતો એટલે કે જ્યારે તમે કોઈ મિલકતોની અથવા જેટલી મિલકતો લઈ લો છો તેના કરતાં પણ વધુ રકમનો અવેજ ચૂકવો અથવા ખરીદ કિંમત પેટે રકમ ચૂકવો તો તેને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે તો આ થઈ ગઈ આપણી બેઝિક માહિતી મૂડી અનામત પાઘડી અને ખરીદ કિંમતની ગણતરી માટેની બંને પદ્ધતિઓ તમારા પરીક્ષા માટે બંને પદ્ધતિ ઉપયોગી છે ચોખ્ખી મિલકતની પદ્ધતિ લોંગ ક્વેશ્ચન માટે અને આવી જ પદ્ધતિ જેના આધારે તમારે પાઘડી કે મૂડી અનામત શોધવાની હોય છે તો તે પદ્ધતિ તમને શોર્ટ ક્વેશ્ચન માટે ઉપયોગી રહેશે તો હવે આપણે જોઈએ કે તમારે દાખલાની ગણતરી માટે કયા પ્રકારના ખાતાઓ તૈયાર કરવાના હોય છે અને તે દરેક ખાતામાં કઈ કઈ વિગતો આવે છે તો સામાન્ય રીતે તમારે આ ચાર પ્રકારના ખાતા તૈયાર કરવાના હોય છે માલ નિકાલ ખાતું નવી કંપનીનું ખાતું ભાગીદારોના મૂડી ખાતા અને રોકડ ખાતું ઘણા બધા દાખલામાં તમને ચાલુ ખાતામાં પણ આપવામાં આવશે પરંતુ તે ચાલુ ખાતા અને મૂડી ખાતા બંનેની વિગત સરખી છે જે તમે ધોરણ બારમાં અભ્યાસ કરી ગયા છો કે મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને અલગ હોય તો મૂડી ખાતામાં માત્ર શરૂઆતની અને આખરની મૂડી લખવામાં આવે છે અને બાકીની દરેક એન્ટ્રી ચાલુ ખાતામાં લખવામાં આવે છે આ ઉપરાંત પણ જો તમે નવી કંપનીનું ખાતું દાખલામાં ન બનાવો તો પણ ચાલશે કારણ કે ઘણા બધા દાખલામાં નવી કંપનીનું ખાતું તૈયાર કરવાનું હોતું નથી પરંતુ ફરજિયાત ત્રણ ખાતા બનાવવાના હોય છે જેમાં મિલકત નિકાલ ખાતું ભાગીદારોના મૂડી ખાતા અને રોકડ ખાતું હવે આપણે એન્ટ્રીની શરૂઆત કરીએ તો અહીં પણ એન્ટ્રી આપવાનું એકદમ સરળ છે તમે સરળતાથી એન્ટ્રીના માર્ક્સ પણ મેળવી શકો છો માત્ર તમારી એન્ટ્રી સારી સાચી હશે તો પણ તમને ચૌદમાંથી નવ કે દસ માર્ક્સ તો મળી જશે તો હવે આપણે શરૂઆત કરીએ કે કયા ખાતામાં કઈ રીતે એન્ટ્રી આપવામાં આવે છે તે અને તમારે પણ પરીક્ષામાં અથવા દાખલામાં કઈ રીતે અથવા કયા ક્રમમાં એન્ટ્રી આપવાની છે તે અંગે પણ માહિતી મેળવી લો ફરજિયાત આ વિડીયોમાં આપણે જે ક્રમમાં એન્ટ્રી આપીએ છીએ તે જ ક્રમમાં એન્ટ્રી તમારે પણ આપવાની છે જેથી કોઈ પણ વિગડ રહી ન જાય તો પ્રથમ હંમેશા એન્ટ્રી આપવાની શરૂઆત કરવાની પાકા સરવૈયાની ઇક્વિટી અને દેવા બાજુથી એટલે કે મૂડી દેવા બાજુની વિગતથી જેમાં તમને શરૂઆતની મૂડી આપવામાં આવે છે અનામતો આપવામાં આવે છે દેવા આપવામાં આવે છે ત્યાંથી તો પ્રથમ પાકા સરવૈયામાં હોય છે મૂડી અથવા જેટલા ભાગીદારો હોય છે તેની મૂડી આપવામાં આવે છે તો જે મૂડી આપી હોય તે જ મૂડી ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ લખવામાં આવે છે તો જમા બાજુ આવશે બાકી આગળ લાવ્યા અને જે તે ભાગીદારના ખાતામાં તેની જેટલી મૂડીની રકમ પાકા સરવૈયામાં આપી હોય તે જ લખવાની ત્યારબાદ મૂડીને નીચે આપવામાં આવે છે અનામત અને વધારો તો જેટલી પણ અનામતો હોય સામાન્ય અનામત નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે કે નફો આ ઉપરાંત પણ જો અન્ય અનામત હોય કામદાર અકસ્માત વોટર ફંડ તો આ દરેક અનામતોની તમારે ભાગીદારો વચ્ચે વહેંચણી કરવાની હોય છે અને વહેંચણી માટે તમારે સામાન્ય રીતે નફા નુકસાનનું પ્રમાણને જ ધ્યાનમાં લેવાનું પરંતુ જો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું ન હોય તો તમારે તે રકમને સરખા હિસ્સામાં ભાગીદારો વચ્ચે વહેંચવાની છે તો આ રીતે આપણે અનામતોની વહેંચણી કરીશું જે સૂચના આપી હશે તે પ્રમાણે અથવા સરખે હિસ્સે તો બંને ભાગીદારો વચ્ચે તમારે વહેંચી આપવાનું ત્યારબાદ આવે છે પાકા સરવૈયામાં અનામતો બાદ દેવા હવે જેટલા પણ દેવા હોય છે તે સામાન્ય રીતે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ જ લખવામાં આવે છે ભલે તે નવી કંપની લઈ લે અથવા નવી કંપની ન લે આપણે તેનાથી કોઈ અર્થ નથી જેટલા દેવા હોય તે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દર્શાવી આપવાના તો માલ મિલકત દેવા નિકાલ ખાતાની જમા બાજુ પરચૂણ દેવા અને પાકા સરવૈયા મુજબ યાદ રાખો કે નીચે હવાલા પ્રમાણે જે દેવા આપ્યા છે તેમાં ફેરફાર કરીને તમારે અહીં કોઈ પણ રકમ લખવાની નથી માત્ર પાકા સરવૈયામાં જે વિગત આપી છે તે જ વિગતને સીધી લખવાની છે કોઈપણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી આથી પરચુરણ દેવા જે પાકા સરવૈયામાં આપ્યા હોય છે તે દરેક પ્રકારના દેવાને અહીં લખવાના છે અહીં એક વિગતને યાદ રાખો કે પરચુરણ દેવામાં લાંબા ગાળાના દેવાનો પણ સમાવેશ થાય છે અને તૂંકા ગાળાના દેવાનો પણ એટલે કે ચાલુ દેવાનો પણ સમાવેશ કરવાનો છે પરચૂર્ણ દેવાની વિગત પૂર્ણ થઈ જાય એટલે ઇક્વિટી અને મૂડી બાજુ એટલે કે મૂડી અને દેવા બાજુની વિગતની એન્ટ્રી થઈ ગઈ ત્યારબાદ તમારે એન્ટ્રી કરવાની હોય છે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુની જેમાં તમને દરેક પ્રકારની મિલકતો દ્રશ્ય મિલકતો અદ્રશ્ય મિલકતો કે ચાલુ મિલકતો આપવામાં આવી હોય છે તે તો દરેક પ્રકારની મિલકતો દ્રશ્ય હોય અદ્રશ્ય હોય કે ચાલુ મિલકત હોય તો આ મિલકતની એન્ટ્રી આપણને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ કરવાની છે તો જ્યાં લખવામાં આવે છે પરચૂર્ણ મિલકતો પાકા સરવૈયા મુજબ અને આ વિગત પણ તમારે પાકા સરવૈયા મુજબ જ ધ્યાનમાં લેવાની છે હવાલા પ્રમાણે ફેરફારની કિંમતને અહીં ધ્યાનમાં લખવા લેવાની નથી પર્ચુઅલ મિલકતો માટે હજુ પણ એક વિગત મહત્વની છે અને તે છે રોકડ ધારો કે તમને દાખલામાં આપવામાં આવે કે રોકડ રૂપિયા સાહીઠ હજારની છે અને નીચે હવાલામાં કહ્યું હોય કે સાહીઠ હજારની રોકડમાંથી કંપની માત્ર વીસ હજારની રોકડનો સ્વીકાર કરશે તો તમારે પાકા સરવૈયામાં માત્ર તે વીસ હજારની રોકડ લેવાની છે અને જેટલી રકમની રોકડ નવી કંપની નથી લેતી તે વધારાની રોકડ રોકડ ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે જે લખવામાં આવે છે બાકી આગળ લાવ્યા યાદ રાખો કે માત્ર રોકડના જ હવાલા માટે અથવા રોકડની વિગત માટે જ તમારે હવાલાને ધ્યાનમાં લેવાનો છે અન્ય કોઈપણ પ્રકારની મિલકત માટે તમારે હવાલાને ધ્યાનમાં લેવાનો નથી અહીં સુધી આપણે મિલકતોની નોંધ કરી ત્યારબાદ પણ હજુ એક વિગત તમારે યાદ રાખવાની છે અથવા ધ્યાનમાં લેવાની છે અને તે છે અવાસ્તવિક મિલકતો સામાન્ય રીતે અવાસ્તવિક મિલકતોમાં તમને નફા નુકસાન ખાતું આપવામાં આવે જાહેરાત ઉપલબ્ધ ખાતું આપવામાં આવે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતું આપવામાં આવે બાધરી કમિશન આપવામાં આવે એટલે કે કોઈપણ પ્રકારની અવાસ્તવિક મિલકતો આપવામાં આવે છે તો અવાસ્તવિક મિલકતોની નોંધ બે પદ્ધતિ પ્રમાણે થાય છે પ્રથમ પદ્ધતિ એ છે કે તમે તેની નોંધ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ જેટલી કુલ રકમ છે તે કુલ રકમ દર્શાવી શકો પર્સનલ મિલકતોના સાથે અને બીજી પદ્ધતિ છે કે આ અવાસ્તવિક મિલકતો તમે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ દર્શાવો જેમ કે પ્રથમ આપણને અવાસ્તવિક મિલકત આપવામાં આવે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી જેને આપણે ખોટ કહીએ છીએ તે તો આ રકમ તમારે ભાગીદારો ખાતાની ઉધાર બાજુ તેમના જે પ્રમાણમાં નફા નુકસાનના પ્રમાણમાં સામાન્ય અનામત અથવા અનામતોને વહેંચો છો તે જ પ્રમાણમાં આ ખોટને પણ તમારે વહેંચી આપવાની છે ત્યારબાદ પણ જો જાહેરાત ઉપલબ્ધ ખાતો આપવામાં આવે તેને પણ અનામતોના પ્રમાણે વહેંચવામાં આવે છે બંને ભાગીદારો વચ્ચે તો આ રીતે અવાસ્તવિક મિલકતોની નોંધ તમે બંને પદ્ધતિ પ્રમાણે કરી શકો છો તમે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ કરો અથવા ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ કરો તમારો જવાબ સાચો જ ગણાશે હવે આપણે જોઈએ પાકા સળવૈયા બાદ તમારે કંઈ વિગતની એન્ટ્રી કરવાની તો ફરજિયાત હંમેશા પાકા સળવૈયાની વિઘટની એન્ટ્રી થઈ ગયા બાદ ખરીદ કિંમતની નોંધ કરવાની જે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ થાય છે પ્રથમ નોંધ તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ જ્યાં લખવામાં આવે છે નવી કંપની ખાતે ખરીદ કિંમત તમે આગળ જેટલી ખરીદ કિંમતની ગણતરી કરશો તે કુલ રકમ અહીં જમા બાજુ પણ લખવાની છે હવે આ જ રકમ અહીં લખ્યું છે નવી કંપની ખાતે અને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ તો નવી કંપની ખાતાની ઉધાર બાજુ આવશે જ્યાં લખવામાં આવશે માલ મિલકત નિકાલ ખાતે ખરીદ કિંમત જેટલી રકમ હોય છે તે જ રકમને અહીં પણ લખવાની છે હવે આ ખરીદ કિંમતની નોંધ થઈ ગઈ ત્યારબાદ આપણે ખરીદ કિંમતની ચૂકવણી કરવાની છે તો ચૂકવણી માટે તમે ખરીદ કિંમત ઇક્વિટી શેરમાં પણ આપી શકો પ્રેફરન્સ શેરમાં પણ હોય છે ડિબેન્ચરમાં પણ હોય છે અને રોકડમાં પણ હોય છે આપણે પ્રથમ જોઈએ કે ઇક્વિટી શેરમાં હોય પ્રેફરન્સ શેરમાં હોય કે ડિબેન્ચરમાં ખરીદ કિંમત ચૂકવવામાં આવે તો તેની રકમ નવી કંપની ખાતાની જમા બાજુ જેટલા ઇક્વિટી શેર હોય જેટલા પ્રેફરન્સ શેર હોય અથવા જેટલી રકમના ડિબેન્ચર હોય છે તે તો આ પ્રથમ થઈ ગઈ ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી અથવા ડિબેન્ચર દ્વારા ખરીદ કિંમતની નોંધ ત્યારબાદ પણ જો તમે રોકડ દ્વારા ખરીદ કિંમત ચૂકવો તે પણ નવી કંપની ખાતાની જમા બાજુ લખવામાં આવે છે જ્યાં લખાય છે રોકડ ખાતે અને તેની જેટલી રકમ ખરીદ કિંમતમાં હોય છે તે રકમ હવે આપણે આ ખરીદ કિંમતની વહેંચણી કરવાની છે તો સામાન્ય રીતે ઇક્વિટી શેર મુદી પ્રેફરન્સ શેર મૂડી અને ડિબેન્ચર એ ભાગીદારોના ખાતાની ચાલુ ખાતું હોય અથવા મુદી ખાતું હોય તેના ખાતાની ઉધાર બાજુ નોંધ કરવામાં આવે છે અને તેની વહેંચણી નફા નુકસાનના પ્રમાણમાં પણ હોઈ શકે જો સૂચના આપવામાં આવી હોય તો અથવા તે અંગે અન્ય કોઈ સૂચના હોય તો જે સૂચના આપી હોય તે પ્રમાણમાં તમારે ખરીદ કિંમતની ઇક્વિટી શેર મુદી પ્રેફરન્સ શેર મૂડી અને ડિબેન્ચરની ફાળવણી ભાગીદારોના મૂડી ખાતામાં કરવાની છે તો ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ આવશે નવી કંપનીના શેર જેમાં ઇક્વિટી શેર હોઈ શકે પ્રેફરન્સ શેર હોઈ શકે અથવા ડિબેન્ડ ચેર પર ખરીદ કિંમત પેતે હોઈ શકે જે તે વહેંચણી પ્રમાણે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ તેમના ખાતામાં એન્ટ્રી કરવાની ત્યારબાદ રોકડની એન્ટ્રી હંમેશા રોકડ ખાતામાં જ કરવાની ક્યારેય ભાગીદારોના મૂડી ખાતામાં રોકડની વહેંચરી કરવાની નથી તો જેટલી રકમ રોકડ હોય છે તે રકમ રોકડ ખાતાની ઉધાર બાજુ જ્યાં લખવામાં આવે છે નવી કંપની ખાતે ખરીદ કિંમત પેટે મળેલ રોકડ અને જેટલી રોકડની રકમ આપવામાં આવી હોય તે તો આ થઈ ગઈ રોક ખરીદ કિંમતની ચાર એન્ટ્રી પ્રથમ માલ નિકાલ ખાતાની જમા બાજુ બીજી અંતરી નવી કંપની ખાતાની ઉધાર બાજુ ત્રીજી અંતરી નવી કંપનીના ખાતાની જમા બાજુ જે પ્રમાણસર તમારે ફાળવણી કરવાની હોય છે અલગ અલગ વહેંચરી કરવાની છે તે ત્રીજી અંતરી ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ જે પ્રમાણમાં તમારે તેની વહેંચરી કરવાની હોય અને ચોથી અંતરી રોકડ ખાતાની ઉધાર બાજુ જ્યારે રોકડ પેટે અથવા ખરીદ કિંમત પેટે રોકડ આપવામાં આવે છે ત્યારે તો આ યંતરી સરળ હતી હવે ત્યારબાદ આગળ જોઈએ હવે જુઓ ઘણીવાર તમને દાખલામાં માહિતી આપવામાં આવે છે કે નવી કંપની જૂની પેઢીની અમુક મિલકતો લેતી નથી તો જેટલી મિલકતો નવી કંપની સ્વીકારતી નથી તે બધી જ મિલકતોનો આપણે નિકાલ કરવાનો છે એટલે કે તેને વેચી આપવાની છે હવે જ્યારે મિલકત જાય છે તો તે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખવામાં આવે છે જ્યાં લખાય છે રોકડ ખાતે મિલકતનું વેચાણ આ ઉપરાંત પણ જ્યારે નવી કંપની તમને ઇક્વિટી શેર અથવા પ્રેફરન્સ શેર ખરીદ કિંમત પેતે આપે છે અને આ પ્રેફરન્સ શેર જો ભાગીદારો અમુક રકમથી વેચી દે અને તે વેચતા તમને નફો થાય તેની પણ નોંધ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખવામાં આવે છે જ્યાં લખાય છે રોકડ ખાતે શેર વેચાણનો નફો આ બંને રકમ આવતર કોલમમાં હોય છે ઘણીવાર બંને રકમ પણ હોય છે અને કેટલીક વાર કોઈ એક પણ રકમ આપવામાં આવે છે હવે આ જ રકમ આપણા રોકડ ખાતાની ઉધાર બાજુ આવે છે જ્યાં લખવામાં આવે છે માલ મિલકત નિકાલ ખાતે મિલકતનું વેચાણ અને તેની રકમ જેટલી રકમમાં આપણે મિલકત વેચીએ છીએ તે ત્યારબાદ અહીં તમારે માત્ર શેર વેચાણનો નફો લખવાનો નથી યાદ રાખો કે તમને જે મિલકત મળશે અથવા શેર વેચતા જે કુલ રકમ મળશે તે કુલ રકમને અહીં ધ્યાનમાં લેવાની છે નહીં કે શેર વેચાણનો નફો તો રોકડ ખાતાની ઉધાર બાજુ બીજી એન્ટ્રી થાય છે શેર વેચાણ કરતાં મળેલ ઉપજ અથવા શેર વેચતા જેટલી જ કુલ રકમ મળે છે તેની જે રકમ હોય તે ઉધાર બાજુ લખવાની જોયું કે શેર વેચતા જો નફો થાય તો હવે જો શેર વેચતા ખોજ જાય તો તેની અંતરી કઈ રીતે કરવાની તો શેર વેચાણ કરતાં આપણને જો ખોજ જાય તો તે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે જ્યાં લખાય છે શેર વેચાણની ખોદ અહીં એક જ એન્ટ્રીમાં ફેરફાર થાય છે બીજી એન્ટ્રીમાં ફેરફાર થતો નથી એટલે કે જો નફો થાય તો માલ મિલકત નિકલ ખાતાની જમા બાજુ અને જો ખોજ જાય તો માલ મિલકત નિકલ ખાતાની ઉધાર બાજુ પરંતુ રોકડમાં ફરજિયાત ઉધાર બાજુ જ એન્ટ્રી કરવાની છે રોકડમાં શેર વેચાણની એન્ટ્રી જમા બાજુ ક્યારેય થતી નથી તો આ રીતે આપણે મિલકતનું વેચાણ કર્યું અથવા શેરનું વેચાણ કર્યું હવે કેટલીક વાર જૂની પેઢીએ પણ અમુક ચૂકવણી કરવાની છે જેમ કે વિસર્જન ખર્ચ પર ચૂકવવાનો હોય અથવા નવી કંપની જેટલા દેવા ન લે તે દેવાની પણ ચૂકવણી જૂની પેઢીએ કરવાની હોય છે જ્યારે પણ ચૂકવણી થાય તેને આપણે ખર્ચ ગણવાનો અને ખર્ચ હંમેશા ઉધાર બાજુ આવે છે આથી માલ માલમિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખાય રોકડ ખાતે અને જેટલા પણ ખર્ચા હોય અથવા ચૂકવણી હોય છે તે પ્રથમ હોય જેમાં વિસર્જન ખર્ચ હવે વિસર્જન ખર્ચ મા પણ એક વિગતનો અપવાદ છે કે જો વિસર્જન ખર્ચ જૂની પેઢી ચૂકવે અથવા ભોગવવાનું સ્વીકારે તો તેની નોંધ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ થાય છે અને રોકડ ખાતાની જમા બાજુ થાય છે પરંતુ જો આ વિસર્જન ખર્ચ નવી કંપની ચૂકવે તો તેની નોંધ આપણા હિસાબોમાં કરવાની હોતી નથી કારણ કે તે ખર્ચ નવી કંપની ચૂકવશે અને જે ખર્ચ નવી કંપની ચૂકવે તે નવી કંપનીના ચોપડામાં થાય છે અહીં આપણે દરેક ખાતા જૂની પેઢીના ચોપડે તૈયાર કરીએ છીએ નહીં કે નવી કંપનીના ચોપડે તો આ રીતે વિસર્જન ખર્ચ હોઈ શકે ત્યારબાદ અન્ય કોઈ પણ દેવાની ચૂકવણી હોય જે નવી કંપની સ્વીકારતી ન હોય તે આ દરેક રકમને આપણે ચૂકવણી કરવાની અને કુલ રકમ આવતર કોલમમાં આવે છે હવે આ જ રકમ આપણા રોકડ ખાતાની જમા બાજુ પણ આવે છે તો ત્યાં લખાય છે માલ મિલકત નિકાલ ખાતે કરેલ દરેક ચૂકવણી અથવા જેટલી રકમ આપણે ચૂકવીએ છીએ તે બધાનો સરવાળો તો આ થઈ ગઈ દરેક પ્રકારની એન્ટ્રી કે કયા ખાતામાં કઈ રીતે એન્ટ્રી કરવામાં આવે છે અને કઈ એન્ટ્રી કયા ખાતામાં આવે છે તે હવે આપણે ક્રમશઃ દરેક ખાતાઓ બંધ કરીશું પ્રથમ હંમેશા માલ મિલકત નિકાલ ખાતું જ બંધ થાય છે તો અહીં જો જમા બાજુની રકમ આપણે વધારે હોય તો આપણે પ્રથમ જમા બાજુનો સરવાળો બંને બાજુ લખીએ અને જે ખુદથી વિગત મળે છે તે આપણે નફો ગણાય છે જે ભાગીદારોના ચાલુ કે મૂડી ખાતે લઈ જવાનો છે અને તે માટે તમને દાખલામાં સૂચના આપવામાં આવી હશે અને સૂચના ન હોય તો તમારે આ નફાની વહેંચ સરખા હિસ્સે કરવાની છે હવે આ જ રકમ ભાગીદારોના ચાલુ અથવા મૂડી ખાતાની જમા બાજુ આવે છે જ્યાં લખાય છે માલ મિલકત નિકાલ ખાતે નફો અને જે પ્રમાણે તમે ઉપર વહેંચણી કરો છો જે ભાગીદારો વચ્ચે જે રકમ હોય તે જ રકમ તેમના ખાનાની કોલમમાં આવે છે તો આ થયું નફો હોય ત્યારે હવે જો ખોત હોય તો શું કરવાનું તો ખોત હોય તો તમને ખુદથી વિગત જમા બાજુ મળશે જે ગણાય છે ખોત ભાગીદારોના ચાલુ અથવા મૂડી ખાતે અને આ પણ તમને જે પ્રમાણે દાખલામાં સૂચના આપી હોય તે પ્રમાણે વહેંચવાની છે અથવા નફા નુકસાનના પ્રમાણમાં કે સરખી હિસ્સે વહેંચવાની છે અને રકમ અવતર કોલમમાં આવે હવે ખોત હોય તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ અને ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ આવે છે તો ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ લખીએ માલ મિલકત નિકાલ ખાતે ખોટ અને જે ખોટની રકમ હોય છે તે ભાગીદારોના ખાતામાં લખવાની આ થઈ ગઈ નફા અને ખૂટની અંતરી હવે આપણે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીએ તો અહીં બંને બાજુના સરવાળો કરવામાં આવે છે એટલે કે જે ખાનામાં રકમ વધારે હોય એટલે કે ઉધાર બાજુ રકમ વધારે હોય તો ઉધાર બાજુની વધારાની રકમ જમા બાજુ પણ લખવાની અને જમા બાજુની રકમ વધારે હોય તો તે રકમ ઉધાર બાજુ પણ લખવાની જો ઉધાર બાજુની રકમ વધારે હોય અને ખૂટતી વિગત મળે તો તે આપણે રોકડ ખાતે લઈ જવાની છે અથવા રોકડ ખાતે લખવાની છે અને આ જ રકમ આપણા રોકડ ખાતાની ઉધાર બાજુ આવે છે કારણ કે માલ કારણ કે મૂડી ખાતાની જે વિગત જમા બાજુ હોય તે સામેના ખાતાને એટલે કે રોકડ ખાતાની ઉધાર બાજુ આવે છે જ્યાં લખાય છે ભાગીદારોના મૂડી ખાતે અને જે પ્રમાણે અથવા જે ખાનામાં તમને ખુદતી વિગત મળી હોય તે રકમને અહીં રોકડ ખાતાની ઉધાર બાજુ લખવાની છે તો આ થઈ ગઈ પ્રથમ સંજોગ કે જ્યારે રોકડની ખાતામાં જમા બાકી મળે હવે આપણે જોઈએ જો ઉધાર બાકી એટલે કે ઉધાર બાજુ ખૂટ્ટી વિગત મળે તો તો તે પણ રોકડ ખાતે જ લખાય છે અને તે જે તે ભાગીદારના ખાતામાં જેટલી રકમ મળે છે તે રકમ લખવાની હવે અહીં શું છે કે મૂડી ખાતાની ઉધાર બાજુ છે તો આપણે રોકડ ખાતાની જમા બાજુ લખવાની જ્યાં લખવામાં આવે છે ભાગીદારોના મૂડી ખાતે દરેક ભાગીદારના ખાતામાં જેટલી રકમ મળી હોય તે રકમ લખવાની અને ટોટલ રકમ આવતર કોલમમાં આવે છે હવે આપણે અંતિમ ખાતું બંધ કરીશું એટલે કે રોકડ ખાતું બંધ કરીએ તો રોકડ ખાતાનો સરવાળો ઉધાર બાજુનો સરવાળો પણ અને જમા બાજુનો સરવાળો પણ સરખો મળવો જોઈએ જો તમારે બંને બાજુનો સરવાળો સરખો મળી ગયો તો તમારો દાખલો સાચો છે અને તમને ચૌદમાંથી ચૌદ ગુણ મળી ગયા તે ત્યાં જ તમને ખબર પડી જશે જે રીતે પાકા સરવૈયામાં મૂડી દેવા અને મિલકત લેણા બાજુને એટલે કે ઇક્વિટી અને જવાબદારી તેમજ મિલકતો બાજુની બંને વિગતોનો રકમ સરખી મળે તો તમારું પાકું સરવાયું સરભર થયું અથવા તમારો દાખલો સાચો ગણ્યો તે સાબિત થાય છે તે જ રીતે અહીં પણ જો રોકડ ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુ બંને વિગત સરખી મળે તો તમારો દાખલો સાચો છે તે ત્યાં સાબિત થઈ જાય છે હવે આપણે નવી કંપનીનું ખાતું બંધ કરીએ તો આ ખાતું હંમેશા સરભર જ થાય છે કારણ કે જેટલી રકમની ખરીદ કિંમત હોય તેટલી જ રકમ ખરીદ કિંમત પેટે પણ ચૂકવવાની હોય છે આથી આ ખાતું એટલું ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ તમારા માટે માલમિલકત નિકાલ ખાતું ભાગીદારોના મૂડી ખાતા અને રોકડ ખાતું આ ત્રણ ખાતા સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને ફરજિયાત દરેક દાખલામાં તમારે આ ત્રણ ખાતા બનાવવાના જ હોય છે નવી કંપનીનું ખાતું તમે બનાવો અથવા ન બનાવો તો પણ દાખલાના જવાબમાં કોઈ વધારે ફેરફાર પડતો થતો નથી અમે આશા કરીએ છીએ કે તમને દરેક ખાતાઓ અંગે જરૂરી માહિતી મળી હશે તેમ છતાં પણ તમને કોઈ પણ પ્રશ્ન હોય કંઈ સમજ ન પડી હોય તો તેમને નીચે કોમેન્ટ બોક્સ દ્વારા જણાવો જેથી અમે તમને યોગ્ય મદદ આપવાનો પ્રયત્ન કરીશું હવે જ્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે વીએનએસયુ બે હજાર અઢારમાં જે દાખલો પૂછાયો છે ભાગીદારીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણના એકમનો તે અંગેનો અભ્યાસ કરીશું જેથી તમને પ્રેક્ટિકલી દાખલો કઈ રીતે ગણવામાં આવે છે તે અંગેની માહિતી મળી રહે થેન્ક યુ